ગરમીનો પ્રકોપ અને બીજી તરફ લીમડાના વૃક્ષ નીચે ઘડાતું દેશનું ભવિષ્ય દ્રશ્યો જોવા મળ્યા મહેસાણાના બહુચરાજી તાલુકાના અંબાલા ગામમાં કે જ્યાં

આજે જ બેઠા છે આજે પરીક્ષા જ્યાં નંબર લખવાના છે ને ત્યાં બેસાડો સાહેબ તમે ત્યાં રામજી મંદિરમાં બાળ લીમડાના સાહેબ બેસવા આજના દિવસ પૂરતા જ બેસાડ્યા છે હા તો ગામવાળા એવું કંઈ કાયમ આયત વાર બેસે આજે પરીક્ષાના નંબર ત્યાં આગળ લખવાના ચાલુ છે એટલે થી એકથી ના ત્યાં ગયા છે થી સોથી ના અહીંયા બેસાડ બે શિક્ષકો ત્યાં કેટલા સમયથી બહાર બેસો અમે આઠ મહિનાથી આઠ મહિનાથી બહાર બેઠો હા રોજ બહાર બેસો નહીં પણ હા 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 આઠ મહિનાથી નથી બેસતા આ આ બાળકો બાળકો તેમ એટલે બામજી મંદિરમાં 6 થી 8 બેસે છે 1 થી 5 ત્યાં આગળ સીતરામાણી વાડી રહે છે ત્યાં આગળ બેસે છે મારા કે સાથે ગામના છે વડીલ પૂર્વ સરપંચ આપ શું પરિસ્થિતિ આ રુમની છે કારણ કે આ તોરે તો છે આઠ મહિના થઈ ગયા લગભગ તો છોકરા બધા બહાર જ બને છે ને છોકરાને ગરમી લાગે એમની તકલીફે વરસાદ આવશે તો છોકરા કે બનશે એટલે સરકારને કહેવા મારી એટલી નમ્ર વિનંતી કે સ્કૂલ ઝડપી બની જાય તો છોકરાના ભણતે ભાવન બે કામ થાય બસ આજે કાલે પરીક્ષા ચાલુ થાય છે તો આમ ગરમી ખરેખર બા ભણાવ કેટલું અઘરું હોય એટલે આજનો દિવસ જ બેસા મંદિરમાં બાળકો દેવું કે કાયમ બાર બેહારી ના 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 ક્યાં બેસાડો મંદિરમાં બેસ રામજી મંદિરમાં સપ્ટેમ્બરની અંદર ડેમ થઈ અને એ પછી સપ્ટેમ્બર પછી અહીંયા અમે બેસીએ છીએ અને સીડ છે ખાલી સાહેબ તકલીફ પડે એમ ગરમીમાં તકલીફ તો બાળકોને ઘણી પડે કારણ કે પંખા નથી ગરમીનો પારો વધતો જવાનો છે સાથે સાથે આગાહી પણ એવી છે યલો એલર્ટ રેડ એલર્ટ આપી રહ્યા છે ત્યારે તકલીફ તો ઘણી છે બાર ભણાવું બાળકોને કેટલું આમ ઇટ્સ ડિફિકલ્ટ સર